नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू डिजिटल शाळा। दोस्तों गईकाले धोरण 10 નું ગુજરાત બોર્ડ ની માર્ચ 2023 ની બોર્ડ ની એક્ઝામ હતી, એનું પરિણામ આવ્યું અને એના પછી ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા, ખૂબ સારું પર્સેન્ટેજ લાવ્યા અને ઘણા બધા વિદ્યાર્થીઓ એકાદ બે વિષય ની અંદર નિષ્ફળ રહ્યા છે, તો એના માટે ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા લેવામાં આવે છે જુલાઈ માસ ની અંદર। તો શું એના માટે ની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ કે નહીં, તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હતા, તો આજે ગુજરાત બોર્ડે એક અખબારી યાદી જાહેર કરી છે, એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે અને એની અંદર સંપૂર્ણ માહિતી છે આપવામાં આવી છે। તો એ સંપૂર્ણ માહિતી સમજીએ આપણે, તો પૂરક પરીક્ષા 2023 માટે જે પરીક્ષાની તારીખ છે એ ક્યારે હશે, તો પરીક્ષા ક્યારે હશે, તો જુલાઈ માસની અંદર લેવામાં આવશે, એના માટેનો ટાઈમ ટેબલ છે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જેની અપડેટ તમને આપણે ચેનલ પર મળી જશે। અને ફોર્મ ભરવાની ફી કેટલી છે, તો મિત્રો તમારે ફોર્મ ભરવું છે, જો તમે એક વિષયની અંદર ના પાસ છો તો એક વિષયની અંદર ફોર્મ ભરવા માટેની ફી છે 130 રૂપિયા। એક વિષયની અંદર તમે ના પાસ હો અને તમારે પૂરક પરીક્ષા આપી છે તો તમારે 130 રૂપિયાના 130 રૂપિયા ભરવાના રહેશે, અને જો તમે બે વિષયની અંદર ફેલ છો તો બંને વિષયની અંદર બે એક્ઝામ તમે એક સાથે આપી શકો છો, અને બે વિષયની અંદર ફેલ છો તો તમારે 185 રૂપિયા જે ફી છે તમારે ભરવાની રહેશે। અને તમારે આ ફોર્મ જાતે ભરવાના છે કે તમારે સ્કૂલ ભરશે, તમારે આ ફોર્મ ભરવા માટે તમારે સ્કૂલની અંદર જે બી ડોક્યુમેન્ટ છે એ તમારે જે આ વખતનું રિઝલ્ટ છે આપવાનું છે, આધાર કાર્ડ આપવાનું છે અને જે બી ડોક્યુમેન્ટ દ્વારા ફોટા વગેરે આપવાનું છે એ લઈને તમારે સ્કૂલની અંદર જવાનું, ત્યાં તમારે પ્રોસેસ છે તમારે સ્કૂલવાળા કરશે અને સ્કૂલવાળા બોર્ડની વેબસાઇટ પર આવતી પ્રોસેસ કરવાની રહેશે। બરાબર, તો આવતી પ્રોસેસ કોણ કરશે, તો તમારી સ્કૂલવાળા જ કરશે, પણ તમારે ત્યાં જઈને આ ફી ચૂકવવાની અને સાથે સાથે જે પણ ડોક્યુમેન્ટ માંગતા હોય એ બધા ડોક્યુમેન્ટ આપવાના રહેશે। તો આ અપડેટ છે, પૂરક પરીક્ષા ક્યારે લેવાશે, તો જુલાઈ માસની અંદર લેવાશે, બે વિષયમાં ફેલ હોય વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે। અને હવે વાત કરીએ, તમારે તમને લાગતું હતું તમે સારું પેપર લખ્યું છતાંય તમે ફેલ કર્યા છે, કાં તો ઓછા માર્ક્સ આપ્યા છે, તો તમારે રીચેકિંગ કરાવવું હોય તો રીચેકિંગ પણ કરાવી શકો છો। તો રીચેકિંગ કરાવવા માટે પણ ગુજરાત બોર્ડે અપડેટની અંદર માહિતી આપી છે, તો રીચેકિંગ કરાવવા માટેની ફી છે પર સબ્જેક્ટ 100 રૂપિયા ફી છે, તમે 100 રૂપિયા ભરશો તો તમે રીચેકિંગ કરાવી શકો છો। અને આ અરજી કરવા માટે તમારે શું કરવાનું છે, તો ગુજરાત બોર્ડે ઓફિશિયલ પરિપત્રની અંદર આપણને એની પણ માહિતી આપી છે, તો તમારે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું। ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, www.gseb.org, આના પર છે, એ તમારે ફોર્મ ભરવાનું છે અને તમે 100 રૂપિયા ફી છે ઓનલાઈન ભરી શકો છો એ SBI પેની મેલ મદદથી। તો આ રીતે તમે ફોર્મ ભરી શકો છો, ગુજરાત બોર્ડની ઓફિશિયલ માહિતી માટે જે પરિપત્ર આપ્યું છે પરિપત્રની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તો પૂરક પરીક્ષા તમારે આપવાની હોય તો મિત્રો, જો ગમે તે વિદ્યાર્થી મિત્રો બે વિષયની અંદર ફેલ છે, તો આપણે તમારા માટે ઓનલાઈન એક રિપીટર વિદ્યાર્થી માટે બેચ શરૂ કરી છે, તો એમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, એના અંદર જોડાઈ જજો, ખૂબ જ ઓછી ફી છે, નોમિનલ ફી છે, તો જરૂરથી જોડાઈ જજો। તો તમે અમારી ટીમ તરફથી તમને ખૂબ જ સારી હેલ્પ કરવામાં આવશે અને ચાર ટીચર્સની ટીમ દ્વારા તમને દરેક વિષય દરેક વિષય અલગ ટીચર દ્વારા ભણાવવામાં આવશે અને તમને પાસ કરાવવા માટે પૂરેપૂરી અહીંયાથી અમે મહેનત કરાવીશું। તો ફરી મળીને આવડો સાથે દોસ્તો સાથે શેર કરજો। જય હિંદ, વંદે માતરમ।